नमस्कार विद्यार्थी मित्रों, आग आप हम 47મા पेज पर पाठ जे छे पातेरेने विषय आग जोईए। अगाउ आपणे जोयुं के लेखक माटे पहेली निशाळेनो गंधर्व हतो, निशाळ 11 वागे जवानो, छतां ए पण वेला जईने त्यां बधा विद्यार्थी एना जे मित्रो ने बधा हता त्यां गंधर्व जता। ने हवे आग जोईए आपणे, सवारे 9 વાગ્યા थी अमारी निशाळ शुरू थाय, एमां कोई साहेब ने जता आवता जोई त्यारे युद्धभूमिना सैनिकोनी जेम वड़नी वड़वाईओ के खोदेला खाडाओमां लपाई जईए। साहेब जो जोई जाय तो आवी ज बने, अमने ए वक्ते साहेबोने धबरी झाक हती। जो कहेवानो अर्थ ए छे कि पहेला विद्यार्थीओ खूब ज शिक्षकोथी डरता अथवा बीक हती, अने शिक्षकों पण एटली भणावता के पोताना ए अंगतोला आगणीना संबंधोथी भणावता કે પહેલાં એવું હતું કે 6 વાગે સમસમ વિદ્યા આવે રમજમ, તો ગમે તેટલી એ શિક્ષા કરતા બાળકોને તો પણ ક્યારેય વાલીઓ ફરિયાદ લઈને જતા નહીં, એવો લાગણીનો એવો એમનો સંબંધ હતો કે જેવા શિક્ષકો ભણાવતા એવું, પણ સાથે જો એ વાતમાં હોય તો એમને શિક્ષા કરતા નિર્દોષને ક્યારેય પણ એવો શિક્ષા કરતા નહીં। એટલે સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થઈ જાય, એટલે એ વાત કરે છે અમે જો કે સાહેબને જતા આવતા જોઈજી। પહેલાં એટલી બીક હતી કે ગામમાં કે બજારોમાં કે શેરીમાં આપણે નીકળ્યા હોય અને આપણા કોઈ પણ શિક્ષકને જોઈ ગયા હોય તો એનાથી એ બીતાય ડરતા, એટલે શું કે એને ભાડે એટલે કે યુદ્ધના સૈનિકોની જેમ જે ઉપમા આપી છે, આગળ જશો એટલે અલંકાર પણ તમારે ભણવાના હોય છે, જુદા જુદા અલંકાર, એમાં અલંકારોનો પ્રકાર છે શબ્દ અલંકાર અર્થાલંકાર, એમાં એ ઉપમા છે, ઉપમા આપી છે કે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ, કોની ઉપમાં આપી છે યુદ્ધભૂમિના સૈનિકોની, તો યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈ, સાહેબ જો જોઈ જાય તો આવી જ બને, આવી જ બનવું એટલે એને એમ થાય કે મને મારશે જે, એટલે એમને એ બીક હતી ક્યારે જ્યારે ભણતા ત્યારે એ વખતે એવું ધાક એટલે ડર બીક હતી એમ કે સાહેબ જો કોઈ આવી જાય તો જોઈ જશે તો આવી જ બનશે, અમને એ વખતે સાહેબ એને ધાક જબરી હતી। આ ગોંધરું તો ગામનું નાક કહેવાય, જો પ્રશ્ન આવશે અંદર તમારે તો આ પ્રમાણ લખું, આ ગોંધરું તો ગામનું નાક કહેવાય, ગામનું નાક કહેવાય એટલે ગામની આબરૂ, ગામનું એ આખું જે કાંઈ બધા પ્રસંગો હોય એનો સાક્ષી એ છે, એટલે ગામની આબરૂ કહેવાય, ગામની શોભા કહેવાય, ગામ કેવું છે એ એના ગોંધરા પરથી જ પરખાઈ જાય। ગોંધરામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા પશુ પંખીઓના પગલાં જોવા મળે, જો ત્યાં ગોંધરામાં કોના કોના પગલાં જોવા મળે એવો પ્રશ્ન તમારે પૂછાય છે તો તમારે એમાં લખવાનું કે આખા ગામના માણસો ઢોર કૂતરા પશુ પંખીઓના પગલાં જોવા મળે। સારા માઠા પ્રસંગે ગોંધરે આખું ગામ ભેગું થાય, કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણી આરીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં, યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય। જો અહીંયા તૂટી પ્રયોગ છે એ તમારે યાદ રાખવાનું, મૂછો મરડવી, મૂછો મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવવું એવોનો અર્થ થાય છે, તો એ પણ તમારે યાદ રાખવાનું, યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય। ગામનો મેળો પણ ગોંધરે ભરાય, બાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંધરેથી, ગોંધરો તો ગામનો જીવતો જાગતો ચોપડો, જો આ પણ પ્રશ્ન છે આવું વાક્ય આપેલું હોય પછી તમારે સમજાવવાનું હોય કે ગામમાં મેળો ભરાય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, જન્માષ્ટમી હોય કે ભાદરવી અમાસ હોય, એવા જુદા જુદા જે ધાર્મિક તહેવારો આવતા હોય ત્યારે ગામને એ પાદરે મેળો ભરાતો હોય છે। બાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય તો વાયા, વાયા એટલે થઈને, ના દ્વારા માં થઈને, એમ એનો વાયાનો અર્થ એવો થશે, ઘણી વાર કહે ને કે દ્વારા અથવા ત્યાં થઈને એવોનો અર્થ થાય છે, પરખાઈ જાય છે ને વાયા થઈને કે ગામ કેવું છે એનો ખ્યાલ આવે છે, અને વાયા ગોંધરેથી ગામ જીવતો જાગતો ચોપડો હતો, એમાં નામ લખાયા વિના કોઈ આવી કે જઈ ન શકે, કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંધરે થાય, ગોંધરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન, જો છેલ્લો વિસામો સ્મશાન એટલે માણસ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એને એ ઘરેથી પછી એ જે મૃત્યુ એ વિધિ કરીને પછી એને ત્યાં સ્મશાને લઈ જવામાં આવે છે, સ્મશાને જ્યારે લઈ જાય છે ત્યારે એને છેલ્લે ક્યાં લઈ જાય છે કે ગામનું જે પાદર હોય છે ત્યાં પાદર એને નનામીને નીચે મૂકીને વિશ્રામ લેવાનું સ્થળ હોય છે, એને મરનારનું વિશ્રામ એવું કહેવામાં આવે છે,
કે ત્યાં એને થોડી વાર નડામે નીચે મૂકે પછી ત્યાં મેલુનો જે પથ્થર હોય છે પાણો ત્યાં નાળિયેર બધા હોય છે ચાર નાળિયેર બાંધેલા હોય છે નડામીને એ ત્યાં વધેરીને પછી આગળ ત્યાં છેલ્લો અને ત્યાંથી લઈને પછી એ મડદાના પગના અંગૂઠે એ અગ્નિ જે અગ્નિનો જે સંસ્કાર હોય છે એ કરવામાં આવે છે. સોળ જોડા સોળ સંસ્કારો જુદા જુદા છે એમાંનો છેલ્લો સંસ્કાર એ છે અંતિમ સંસ્કાર અને પહેલો સંસ્કાર જે છે ગર્ભધાર સંસ્કાર. એટલે એમ કે બાળકનો જન્મ થાય ત્યારે જે સંસ્કાર કરવામાં આવે એને ગર્ભધાર સંસ્કાર અને માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે છેલ્લો જે સંસ્કાર કરવામાં આવે છે એને કહેવાય અગ્નિ સંસ્કાર. તો એ મડદાના પગના અંગૂઠાને આગળ અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિષાણુ. છેલ્લો વિષાણુ એટલે સ્મશાન. સ્મશાને પણ એક પથ્થર હોય છે ત્યાં એને નાના રાખવામાં આવે પછી બધે એ ચિતા બનાવવા આવે બધા લાકડા અને સાણા બધું ગોઠવીને પછી એમને એ પ્રદક્ષિણા કરીને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ નર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. આ નર્થ જો એ શબ્દ બધા તમે પાછા યાદ રાખતા જઈજો. આ નર્થ એટલે એક જાતનું ત્યાં નામ છે ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ છે આ નર્થ. એટલે આ નર્થ એટલે ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસામાં ચાર મહિના ભવાઈ બંધ હોય. અમારો ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. ભોજક ભોજક એટલે ગવૈયો કહેવાય જે બ્રાહ્મણ હોય છે ને ત્રાગળ અને તરગાળો પણ કહેવામાં આવે છે. આસો શું તો પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. શ્રી ગણેશ કરવા એટલે શરૂઆત કરવી પ્રારંભ કરવો. એ સિવાય બીજે ક્યાંય એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વર્ણ લખ્યો કાયદો. ગોંદરે આવીને પીપળના થડ પાસે પડદા બંધાય નરઘા વાગે ભૂંગોળ ફૂંકાય. નરઘા એટલે તબલા જેને ધોકડ કહેવામાં આવે છે. આ બધા શબ્દો તમારે સમજતા જવાનું. નરઘા એટલે તબલા. ભૂંગોળ એક વાજિંત્ર મોટી લાંબી એ લગભગ 8-10 ફૂટની એ મોટી ભૂંગળી હોય છે ચડી હોય છે ને એમાં પછી આગળ એ બિગલ એટલે કે વાજિંત્ર ગોઠવેલું હોય છે એના પછી વગાડ એટલે એ બિગલ ભૂંગળા જેવો અવાજ આવે છે એને કહેવાય છે ભૂંગોળ. ભૂંગળ ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તું તું. અમે ટાબરીએ એકબીજાને ધક્કા મારતા ચડીઓમાં રેત ભરતા અને મારા મારી કરતા આગળ બેસવા માટે મથીએ. જો એ ભવાઈનો કાર્યક્રમ ક્યારે શરૂ થાય કારણ કે ચોમાસાના ચાર મહિના હોય ત્યારે તો ભવાઈ બંધ હોય છે. ને અમે એમ કીધું છે લેખક કહે છે કે મગરવાડા છે અમારા ભોજકોનું કેન્દ્ર ગણાય બ્રાહ્મણ. ખાસ કરીને તો તમે જુઓ તો મોરબી વિસ્તાર છે આખા ગુજરાતની અંદર ભારતની અંદર એ મોરબીનો વિસ્તાર છે એ બધો વિસ્તાર એ બ્રાહ્મણો છે વ્યાસ બ્રાહ્મણો કહેવાય છે. એ પોતે પેઢી દર પેઢી તે ભવાઈનો એ કાર્યક્રમ કરતા હોય છે. ગામડે ગામડે જાય એ લોકો 5-25 જણાનો આખો ગ્રુપ હોય છે પછી પહેલાં ગામમાં જઈ અને ત્યાંના ગામના બધા લોકોને ભેગા કરે બોલાવે સરપંચને બોલાવે ગામના આગેવાનોને બોલાવે પછી એમને વાત કરે અને ગામનું જે મંદિર હોય છે એ મંદિરે એમનો ઉતારો હોય છે અને પછી એ નક્કી કરે એટલા દિવસ સુધી ભવાઈ ગામમાં ભજવે છે અને પછી યથા શક્તિ પ્રમાણે બધા એને મદદ કરતા હોય છે. પણ કારણ કે પહેલાંના સમયની અંદર તો મનોરંજનના કોઈ એવા સાધનો નહોતા. ટીવી નહોતા કે કોઈ એવા થિયેટરો નહોતા. હશે પણ બહુ જૂજ પ્રમાણે ટીવી તો હતા જ નહીં પણ એ સિવાય બીજા મનોરંજનના જે સાધનો તમે જુઓ તેમાં ભવાઈ અને એ બધું હતું. એ 32 પૂતળીનો જે નાટકનો ખેલ છે એ 32 પુત્રીનો ખેલ પછી આ ભવાય એ બધા મનોરંજનના સાધનો હતા. એટલે માણસો બધા શું કરતા જોવા માટે નાના નાના બાળકો કે અમે ટાબરીઓ એકબીજાને ધક્કા મારતા ચડીઓની અંદર રેતી ભરતા મારા મારી કરીને આગળ બેસવા માટે નથી. પછી ભવાય જોવાનો ટેસડો પડી જાય. ટેસડો પડી જવો એટલે મજા આવી જાય. ભવાય જોવાની ખૂબ એને મજા આવે છે. આનંદ થઈ જાય મજા પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટે. તો મિત્રો ભવાઈ જે છે એ પ્રાચીન એમાં પ્રાચીન ભવાઈ અને અર્વાચીન ભવાઈ એમાં એ ભવાઈની અંદર એવા જુદા જુદા જે ધાર્મિક છે કોઈ ઐતિહાસિક છે એવા નાટકો બધા ભજવવામાં આવતા હતા. વર્ષ 2018ની સાલની અંદર પૂજ્ય રામાયણસિંહ મોરારી બાપુને ત્યાં તલગાજડની અંદર બોટાદની જે ભવાઈ મંડળી છે જેનું નામ છે મહાકાળી ભવાઈ મંડળ. એ મહાકાળી ભવાઈ મંડળવાએ તલગાજડની અંદર એ મોરારી બાપુના સાનિધ્યમાં એ નાટક ભવાઈ ભજવે છે. જે નાટકનું નામ હતું એ ઓથલ પદમણી અને ઓઠાજામ. ઓથલ પદમણી ઓઠાજામ એ ભવાઈનું નાટક ભજેલું કે એના દ્વારા મોરારી બાપુ દ્વારા એ લોકોને ઠેઠ વિદેશની અંદર આફ્રિકાની અંદર પણ આખું ભવાઈ મંડળ કે જેની સભ્ય સંખ્યા 60ની હતી
पचासी साठ जना ने ए थी आ विदेश में आफ्रिका मोरेल बको ले गया त्या गुजराती समाज में चार थी पांच कार्यक्रमों भवाई ना करेला आ वात अपने आ विषय भवाई ने ए संदर्भ में तमने समझावशु के भवाई एटले शू स्टेज बनाव आवे स्टेज ऊपर जेन पछी ए जे कई ऐतिहासिक अथवा धार्मिक नाटक से भजवामां आवे छे एमां बधा पुरुष पात्रो होय छे पुरुष पात्रो ए स्त्री पात्रो पण भजवीने ए भवाई अने हास्य माटे हास्य कलाकार पण होय छे એ બધાને મનોરંજન પૂરું પાડે છે જેને વિદૂષક કહેવામાં આવે છે. આખું ગામ અને આજુબાજુ ગામના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટે. હવે આગળ આપણે જોઈએ. હવે હવે બધી જુદી જુદી ઋતુઓમાં લેખક અને એના મિત્રો કેવો આનંદ કરતા ગામના ગોંદર એની વાત આવે છે. પહેલાં આવે છે શિયાળાની વાત. શિયાળામાં હુતું તૂતું કે આટાપાટા રમીને ખડખડતી ઠંડી ઉડાડીએ, આમલી પીપળી રમીએ, વડની વડવાઈને હિંચકા બનાવી પડીએ, આખડીએ ઊભા થઈએ, લંગડાઈએ લડાઈ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામા સામા પથરા મારી, લો લોહાણ થઈને તોય થોડી વાર પછી બધું ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ખડીના ઝઘડા ફરી એના એ ન ફર્યા કે ન ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. પણ લેખક કહે છે મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય, અગિયાર વાગ્યા ને વાગ્યા, અને ઘર ભેગા થઈ જઈએ, ખાઈ પીને શું કરીએ, બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરેની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાસતા જવાનું. ત્યારે તો ચપ્પલ બૂટ કે સેન્ડલ સ્વપ્ન પણ જોયા નહોતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય, ગરમ લાય વાયરા વાતા હોય. લો જો શિયાળામાં વાત કરી છે હુતું, જેને અત્યારે આપણે એ કબડ્ડી રમત કહીએ છીએ, આટાપાટા રમ્યા પછી જૂની રમતો જે અત્યારે હવે ખૂબ જ મોટા ભાગે તો એ ભૂલાઈ જતી વિસ્મૃત થયેલી બધી છે. આમલી પીપળી રમવી, વડની વડવાને હિંચકા બનાવવા, પછી એમ કે લેખકે અંદર અંદર રમીએ, પડીએ, આખડીએ, એકબીજાની સાથે ઝઘડો કરીએ, મારીએ, ગાળાગાળી કરીએ, સામા સામા પથરા મારીએ, લોહી લુહાણ થઈ તોય થોડી વાર પાસે જોવો તો થોડી વારમાં એના એ કોઈ પણ જાતનો અંદર રાગ દ્વેષની પાસે સાથે ભેગા મળી રમવા મળીએ. બે ઘડીના ઝઘડા પછી કોઈ જાતો ખરિયાદ કે એ કોઈ વસ્તુની પાસા ભાઈ બધાએ મસ્તીની અંદર આનંદથી રમવા મળે છે. હવે એમ કહે છે મજા ઉનાળાની અંદર આવે છે. ઉનાળાનો શાળાનો સમય સવારનો હોય, અગિયાર વાગ્યા ને વાગ્યા, અને ઘર ભેગા થઈ જઈએ, ખાઈ પીને એમ કે શું કરીએ, એટલે બપોરે એ ખેતરમાં ભાત લઈને જાય છે. ત્યારે એવું કે એમ કે બૂટ કે ચપ્પલ સ્વપ્નમાં જોયા નહોતા. એટલે ઉનાળામાં જ્યારે જવાનું હોય અડવાળા પગે, એટલે અડવાણા એટલે એમના ઉઘાડા પગે જતા તે પગે એમ કે દાજી જવાતું હોય છે, એટલી ગરમ લો લાગતી હોય, રસ્તો એટલો ગરમ થઈ ગયો, રેતી ગરમ થયેલી હોય છે. ઉનાળામાં ખેતરે જવાનું હોય તો અમને આનંદ થાય, ગરમ લાય વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તો અમે સાઈડમાં ગોંદરે રમતા હોઈએ, કોઈ બપોરે કે તડકો ન હોય, રમવું એ જ અમારો મુદ્રા લે. જો પોતાનું શૈશવના સંસ્મરણો છે બધા, નાનપણના બાળપણના બધા જે સંભાળા છે એ લેખક વર્ણવે છે. કારણ કે એ વખતે બીજું જ કોઈ જાતનું ટેન્શન હોય નહીં, માત્ર ખાવું પીવું રમવું બસ મોજ મજા. એટલે એમ કહે છે કે કોઈ બપોર કે તડકો ન જોયો, રમવું બસ એ જ અમારા મુદ્રાલેખ. જો શબ્દો પાસે યાદ રાખવા જેવો છે ને મુદ્રાલેખ છે, એ મુદ્રાલેખનો તમારો અર્થ આવે તો એ અર્થની અંદર લખવાનો છે કે મુખ્ય સિદ્ધાંત હતો અગ્રલેખ. મુદ્રાલેખનો અર્થ છે એ અમારો સિદ્ધાંત હતો. બાખડવું એટલે રમવું, પડવું, તોફાન કરવું, બધું પડી જઈએ એની વાત કરી છે. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ જરતી બપોરનું જ, આખા ગામમાં ઢોર. બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય, અવાડામાંથી પાણી પીને પીપર પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા હાફતા હોય, કેટલાક તો સામે સામે શિંગડા ભરાવીને બાખડતા હોય. હમણાં તમને કીધું અર્થી કે એકબીજા જે છે એ તને શું કરે છે, એકબીજાને એ મારતા હોય છે, ભટકાય છે, એને કહેવામાં આવે છે બાખડવું, એટલે અથડાવવું, એમ આખડું બાખડવું એમ કહેવામાં આવે છે. ગોવાળિયાના ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસની પીઠ પલાણીને રાજાના ઠારથી ડોલતા હોય, ભેંસની સવારી કરવી એ પણ એક લાવો હશે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે, કોઈ શિંગડા લાવે, કોઈ કોસડું વીંજે, પણ અમે તો વગડાના વનેર જેવા. જો આ પણ તમારું યાદ રાખવાનું, એમ કે જ્યારે ભેંસ હોય તો ભેંસની ઉપર એ બેસવા માટે
એ જ્યારે જાય છે તો કે અળવિતરી કોઈ હોય તો ઊભી થઈને શું કરે છે, એને મારવા દોડે છે તો એમને પાડી દે છે, એ વાત કરી છે. અને જંગલી જે હોય છે પ્રાણી એના જે વૈશ્વિક વનના વનેર જેવા, એટલે એનો અર્થ છે એ જંગલની અંદર કોઈ હોય એના જેવા અમે લાગીએ છીએ, એવો અર્થ થાય છે એમ. બપોરે તો ગોંદરું અમે જ ગોવાળિયા ગોકુળ ગામનું આખું ગોંદરું માથે કરીને ફરીએ પરસેવે નાઈ. જો કહેવાનો અર્થ શું છે કે આખો દિવસ એ પોતે જુઓ તો વનમાં ભટકતા વન્યચર જેવા હોય, આગળ અગાઉ કીધું ને તમને કે વગડાને વનેર જેવા, બપોરે બીજા જ કોઈ હોય ને ગોવાળિયા તે પોતે ઘરે જતા રહે હોય જમવા માટે, એટલે ભેંસની ઉપર એમ કે બેસીએ, ભેંસની સવારી કરવી એક લાવો છે, પણ કોઈ જે અળવિતરી ભેંસ હોય તો ઊભી થઈને જમ કરતી એ દોડે ને મારવા દોડે, આવા બધા એ આનંદ કરતા હતા. હવે ઉનાળાની અજવાળી રાત હોય, ઉનાળાની અજવાળી રાત અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોય, રાતે ખાધું ના ખાધું અમે ગોંદરે પહોંચી જઈએ, ગોંદરે રમવા જવાની અમારી જબરી તાલાવેલી થાય, થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ, ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય, મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આળોટીએ, અમને રેત વાલી લાગે, મોટી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય, કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે, મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ હતો. જો પોતાનો કુદરતી ક્રમ કેવો હતો તો એક મારવું એટલે બધા અંદર અંદર એ બધા મિત્રો છે નાના ટાબરીઓ બાંધે, અને માર ખાવો એટલે ઘરના વડીલો છે શિક્ષકો છે જે મારતા હોય એને એમ કહે છે મારવું ને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ હતો. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોય તો અમારો આવી જ બને એટલે એમ કે હમણાં ઘરે જઈને મારશે એમ, એટલે એમને ડર બીક લાગતી, અને ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પોળા કરી ગોંદરેને માપતા આરામથી પડ્યા રહી, ગોંદરું તો અમારે એર કન્ડિશનર, મારા હાથમાં હજી પણ ગોંદરે રેત ભરાયેલી છે. જો પોતે એ ઉનાળાની રાતની વાત કરે અજવાળી રાતે, એમ કે એ બધાએ પોતાના મિત્રો સાથે એ શું કરે, ચાંદની ચળકતી રાત હોય છે એમાં પોતાનું પહેરણ એટલે ખમીજ છે શર્ટ છે એ કાઢીને હાથ પોળા કરીને ગોંદરણીને માપતા હોય એમ આરામથી પડ્યા રહેશે, એટલે એમ કહે છે ગોંદરું તો અમારામાં એર કન્ડિશનર, ઠંડી એટલી રેતી હોય છે કે એમાં એને સુવાની મજા આવે છે અને રેતીમાં ઘસઘસાટ ઊંઘી જતા હોય છે, મારા માથામાં હજી પણ ગોંદરણ રેત પથરાયેલી છે એવી એમાં બાળપણની સ્મૃતિ થાય છે.